આજે અમે તમને બાષ્પોત્સર્જન વિશેની માહિતી આપીશું. માય સેલ્ફ ડૉક્ટર મનીષા દેસાઈ ફ્રોમ ભવન સાયન્સ કોલેજ અને મારી સાથે છે ડૉક્ટર સંજય વેદિયા ફ્રોમ સરપીટી સાયન્સ કોલેજ મોડાસા. આમ તો આપને ખબર છે કે વનસ્પતિમાં ઘણી બધી દૈહિક ક્રિયાઓ થતી હોય છે. આ દૈહિક ક્રિયાઓમાં પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, બાષ્પોત્સર્જન જેવી પ્રક્રિયાઓ થતી હોય છે, જેમાં બાષ્પોત્સર્જન એ ઘણી જ અગત્યની એક પ્રક્રિયા છે. આપને ખબર છે કે મોટાભાગની વનસ્પતિઓ જેની જાતિઓ જમીનમાંથી જે શોષેલો પાણીનો જથ્થો હોય છે જે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ઘુમાવે છે. આપ સ્લાઇડમાં પણ જોઈ શકો છો કે વનસ્પતિ મૂળ દ્વારા શોષેલું પાણી જલવાહક પેશીઓ મારફતે વનસ્પતિના હવાઈ અંગો સુધી પહોંચે છે અને આ હવાઈ અંગોમાંથી પાણી બાષ્પ સ્વરૂપે બહારના વાતાવરણમાં નિકાલ પામે છે. વનસ્પતિ શોષણ પામેલા પાણીના જથ્થામાંથી લગભગ ઘણો જ અલ્પ જથ્થો પોતાની દૈહિક ક્રિયાઓ માટે વાપરે છે. આ જથ્થો લગભગ 5% કરતાં પણ ઓછો હોય છે, જ્યારે બાકીનો જથ્થો તે બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં ગુમાવે છે. એક સંશોધન અનુસાર મકાઈનો છોડ લગભગ 3-4 મહિનામાં 150-200 લીટર જેટલું પાણી ગુમાવે છે. આમ વનસ્પતિના હવાઈ અંગો દ્વારા તેની જૈવિક ક્રિયાઓના અંતે વધેલ પાણી સૂર્યપ્રકાશની અસર હેઠળ બાષ્પ સ્વરૂપે ઘુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. બાષ્પોત્સર્જનની ક્રિયાને આપણે જૈવિક બાષ્પીભવન પણ કહી શકીએ, કારણ કે તે સામાન્ય ગરમીની અસર હેઠળ થતી ભૌતિક બાષ્પીભવન જેવી પ્રક્રિયા નથી, પરંતુ વનસ્પતિના કોષોના કોષરસના નિયંત્રણ દ્વારા થતી પ્રક્રિયા છે. વનસ્પતિ મોટાભાગનું અવશોષિત પાણી પ્રકાશ સંશ્લેષીય અંગ પર્ણ દ્વારા ગુમાવે છે, જે આપ સ્લાઇડમાં પણ જોઈ શકો છો, અને અલ્પ માત્રામાં અન્ય હવાઈ અંગો જેવા કે અધિસ્તર અને હવાઈ છિદ્રો દ્વારા પણ પાણી ગુમાવે છે. આ જે હવાઈ અંગો દ્વારા વનસ્પતિ પાણી ગુમાવે છે તેના આધારે પણ બાષ્પોત્સર્જનના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે. આ સ્લાઇડમાં પણ આપ જોઈ શકો છો કે વનસ્પતિનો આખો ટ્રાન્સપિરેશનનો પથ દર્શાવ્યો છે, કે મૂળ દ્વારા શોષાયેલું પાણી વિવિધ હવાઈ અંગો દ્વારા થઈને પર્ણો દ્વારા અને પર્ણોના બીજા કેટલાક હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જતું રહે છે. બાષ્પોત્સર્જનના 3 પ્રકારો છે: અધિસ્તરીય અથવા ત્વચીય બાષ્પોત્સર્જન, હવા છિદ્રીય બાષ્પોત્સર્જન અને રંધ્રીય બાષ્પોત્સર્જન. અધિસ્તરીય બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિના પ્રકાંડ, પુષ્પ, ફળ જેવા અંગોની સપાટી પર અધિસ્તર આવેલું હોય છે. આ અધિસ્તર દ્વારા સૂર્યપ્રકાશની તીવ્ર અસર હેઠળ તેમાંથી બાષ્પ સ્વરૂપે પાણી નિકાલ પામે છે. કુલ બાષ્પોત્સર્જનનું લગભગ 10-20% બાષ્પોત્સર્જન આ પ્રકારનું હોય છે. વનસ્પતિની જાતિ ઉપરાંત આબોહવાકીય પરિબળો પર પણ ક્યુટિકલની જાડાઈની અસર થતી હોય છે. ખાસ કરીને શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં ક્યુટિકલની જાડાઈ જે હોય છે એ વધારે હોય છે, અને આવી વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનનો અધિસ્તર દ્વારા થતો બાષ્પોત્સર્જન લગભગ નહિવત હોય છે. કેટલીક દ્વિદળી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ થતી હોય છે, અને આ દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વનસ્પતિનું પ્રકાંડ છાલયુક્ત બને છે. આ છાલની બહારના કોષો સ્યુબેરિનયુક્ત હોય છે, જે અપ્રવેશશીલ હોય છે. આના કારણે વાત વિનિમય માટે છાલમાં નાના છિદ્રો ઉત્પન્ન થાય છે, જેને વાત છિદ્રો અથવા તો હવા છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. આ હવા છિદ્રો દ્વારા પણ વનસ્પતિનું પાણી બાષ્પ સ્વરૂપે ઘુમાવાય છે, જેને હવા છિદ્રીય બાષ્પોત્સર્જન પણ કહેવામાં આવે છે. ફિગરમાં સ્લાઇડ ઉપર આપ જોઈ શકો છો કે મરુનિવાસી વનસ્પતિ હોય તો તેમાં ક્યુટિકલની જાડાઈ વધારે છે, એની વચ્ચે રંધ્ર આવેલું છે, અને એ રંધ્ર દ્વારા પણ પાણીનું બાષ્પોત્સર્જન થઈ શકે છે. ત્રીજા પ્રકારનું બાષ્પોત્સર્જન જે છે એ રંધ્રીય બાષ્પોત્સર્જન છે, જે કુલ બાષ્પોત્સર્જનના લગભગ 80-90% જેટલું બાષ્પોત્સર્જન થાય છે. રંધ્ર એ અધિસ્તરની સપાટી ઉપર આવેલી રચના છે. અધિસ્તરની સપાટી ઉપર અધિસ્તરીય બહિરુદ્ભેદો ઉત્પન્ન થાય છે, અને આ અધિસ્તરીય બહિરુદ્ભેદોને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. જે રક્ષક કોષોની ગોઠવણીથી છિદ્ર જેવી રચનાનું નિર્માણ થાય છે અને તેને રંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. દ્વિદળી વનસ્પતિઓના અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધુ હોય છે, જ્યારે ઉપરના અધિસ્તરમાં રંધ્રની સંખ્યા ઓછી હોય છે. ક્યારેક વનસ્પતિઓમાં આ સંખ્યા બંને અધિસ્તરમાં સમાન હોય છે, પરંતુ પાણીમાં તરતી વનસ્પતિઓમાં
આ રંધ્રોની સંખ્યા ઉપલી સપાટીમાં સૌથી વધારે હોય છે, જ્યારે પાણીમાં નિમજ્જિત વનસ્પતિઓમાં રંધ્રોની સંખ્યા લગભગ નહિવત હોય છે, કારણ કે વનસ્પતિ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી હોય છે. શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં નિમગ્ન અથવા ગરતી પ્રકારના વાયુરંધ્રો જોવા મળતા હોય છે. પર્ણોમાં તેમની સંખ્યા લગભગ 1 સેન્ટીમીટર² એરિયામાં 1000 થી 10000 જેટલી હોય છે. એટલે કે જુદી જુદી પ્રકારની વનસ્પતિઓમાં અધિસ્તરના પર્ણરંધ્રોની સંખ્યા જુદી જુદી હોય છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સમજવા માટે પર્ણની આંતરિક રચના અને સાથે સાથે પર્ણરંધ્રની સંરચના સમજવી પણ ખૂબ જરૂરી છે, તો જેના વિશે આપને વેદ્યા સાહેબ માહિતી આપશે. પ્રોસેસ ઓફ ટ્રાન્સપિરેશન અથવા બાષ્પોસર્જનની ક્રિયા. બાષ્પોસર્જન એ દેહધર્મ વિદ્યાની ખૂબ જ અગત્યની ક્રિયા છે અને તેના માટે પર્ણની આંતરિક રચના તેમજ સજીવ કોષોની રચના અને વરાળની ઉત્પત્તિ અને વરાળનું વાતાવરણમાં પ્રસરણ આ બધાને સમજવું ખૂબ જ જરૂરી છે. તમે સ્લાઇડમાં જોઈ રહ્યા છો પર્ણની આંતરિક રચના. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પર્ણની આંતરિક રચનામાં અધિસ્તર, પર્ણમધ્ય પેશી અને વાહક પેશીનો સમાવેશ થાય છે. અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રો વાયુ વિનિમયનું નિયમન કરે છે. પર્ણમધ્ય પેશીના કોષોમાં આંતરકોષીય અવકાશો હોય છે. બધા જ સજીવ કોષોને પાણીનો પુરવઠો પહોંચાડવા માટે પર્ણમાં વાહક પેશી પથરાયેલી હોય છે. આમ સમગ્ર રીતે સ્લાઇડમાં આકૃતિ દ્વારા આપણને બિલકુલ સ્પષ્ટપણે ખ્યાલ આવી શકે છે કે વાહક પેશીના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક કોષોને પાણી મળે છે અને એ પાણીના માધ્યમ દ્વારા એ પાણી પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાં ઉડી જાય છે. આ દરેક સજીવ કોષોમાં જે મોટી રસધાની હોય છે, રસધાનીમાંથી જ પાણી કોષરસ, કોષ દિવાલ વગેરેને સંતૃપ્ત રાખે છે અને દિવાલની સંતૃપ્તાને કારણે તેની સપાટી ભેજયુક્ત રહે છે. તેથી સપાટી પરથી પાણીના અણુઓ છૂટા પડી આંતરકોષીય અવકાશમાંથી હવામાં ભળે અને આ ક્રિયા સતત ચાલુ રહેતા કોષોમાં પાણીનું પ્રમાણ ઓછું થાય છે. આવા કોષો બાજુના કોષોમાંથી પાણી મેળવી લે છે અને અંતે બધા જ કોષો સીધી કે પરોક્ષ રીતે વાહક પેશીમાંથી પાણી મેળવે છે. આ વાત થઈ બાષ્પોસર્જનની ક્રિયાવિધિની. હવે એના માટેનું જે અગત્યનું અંગ છે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર અથવા તો સ્ટોમાટા જેને આપણે કહીએ છીએ એની રચના અથવા એના સ્ટ્રક્ચર વિશે જોઈએ. તમે સ્લાઇડમાં બિલકુલ એની આકૃતિ જોઈ શકો છો કે જેમાં વાયુરંધ્રની રચનામાં બે પ્રકારના કોષો જોવા મળે છે. આમ તો વાયુરંધ્ર એ પોતે જ અધિસ્તરીય કોષોનું કાર્યના અનુસંધાને થયેલું રૂપાંતર છે. આ બે પ્રકારના કોષોમાં સહાયક કોષો અથવા કમ્પેનિયન સેલ અથવા એપિડર્મલ સેલ તરીકે આપણે એને ઓળખીએ છીએ અને બીજા કોષો છે એને રક્ષક કોષો કે ગાર્ડ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ અને એની વચ્ચેના ભાગમાં છિદ્ર આવેલું હોય છે. આ વાયુરંધ્રની જે રચના જોઈએ છે એનું મુખ્ય કારણ એ છે કે ઉઘાડવાશની જે પ્રક્રિયા અથવા તો વાયુરંધ્રના મૂવમેન્ટની જે પ્રક્રિયા છે એમાં રક્ષક કોષો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને આ રક્ષક કોષોની જે દિવાલ છે જે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે એમાં રંધ્ર તરફની દિવાલ સ્થૂલિત થયેલી એટલે કે થિકનિંગવાળી હોય છે, જ્યારે કોષ તરફની દિવાલ જે છે એ પાતળી હોય છે અને રંધ્રમાં નીલકણ પણ આવેલું હોય છે. આ આખો એનો માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે કે જેના દ્વારા બિલકુલ સ્પષ્ટપણે પર્ણનું પર્ણરંધ્ર આપણે જોઈ શકીએ છીએ અને આ પર્ણરંધ્રમાં જે રક્ષક કોષો આવેલા છે, વાયુરંધ્રના જે રક્ષક કોષો છે એ રક્ષક કોષોના આકારને અનુલક્ષીને બે પ્રકારના જુદા જુદા આકારો જોવા મળે છે અને એને કારણે એના બે પ્રકાર પાડવામાં આવે છે. આકૃતિમાં આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે બે જુદા જુદા આકારો દેખાય છે. એમાં એક કિડની શેપ અથવા તો કાજુ જેવા આકારના રક્ષક કોષો છે અને બીજા એ ડમ્બેલ્સ આકારના કે જેને મગદળ આકારના પણ કહી શકીએ અથવા તો કેપિટલ આઈ આકારના રક્ષક કોષો જોવા મળે છે અને એને આધારે વાયુરંધ્રના બે પ્રકારો થાય છે. સામાન્ય રીતે એમ કહી શકીએ કે દ્વિદળી વનસ્પતિની અંદર કાજુ શેપના અથવા તો કિડની શેપના રક્ષક કોષો જોવા મળે છે, જ્યારે એકદળી પ્રકારની જે વનસ્પતિ છે એના પર્ણમાં ડમ્બેલ્સ આકારના અથવા તો મગદળ આકારના પર્ણરંધ્રો જોવા મળે છે. આ એનું આખું સ્ટ્રક્ચર અહીં પણ દર્શાવ્યું છે કે જેમાં કિડની શેપના અને આ મગદળ આકારના રક્ષક કોષો દર્શાવેલા છે. આ જે વાયુરંધ્ર વિશે આપણે જોયું, હવે એની મૂવમેન્ટ એટલે કે એનું હલનચલન વિશે આપણે જોવું રહ્યું અને એના માટે મેડમની પાસે જઈએ કે જે આપણને હલનચલન વિશે માહિતી આપે. થેન્ક યુ સર.
સરે આપને સૌને સ્ટ્રક્ચર સ્ટોમાટાના સ્ટ્રક્ચર વિશે સરસ માહિતી આપી. સ્ટોમાટા એ પણ બાષ્પોત્સર્જન માટેનું ખૂબ અગત્યનું અંગ છે અને સ્ટોમાટા દ્વારા જ મુખ્ય વધારે પ્રમાણમાં બાષ્પોત્સર્જન થતું હોય છે અને એટલા માટે બાષ્પોત્સર્જનમાં આપણે માત્ર રંધ્રીય બાષ્પોત્સર્જન વિશે અને એમાં પણ રંધ્રોના ઉગાડબંધ થવાની ક્રિયા વિશે જાણકારી મેળવીશું. બાષ્પોત્સર્જનની ક્રિયા જે છે એ પર્ણરંધ્રોનું ખુલ્લું જેટલું કદ હોય છે એ કદના સમપ્રમાણમાં હોય છે. સ્ટોલ્ટેડ નામના વૈજ્ઞાનિકે પણ દર્શાવ્યું છે કે રંધ્રનું કદ વધતા જ બાષ્પોત્સર્જનના દરમાં વધારો થાય છે, કારણ કે રંધ્ર દ્વારા બાષ્પ પ્રસરણની ક્ષમતા વધુ હોય છે. જે વનસ્પતિના પર્ણરંધ્રો નાના હોય પરંતુ પર્ણરંધ્રોની સંખ્યા વધુ હોય તેમાં બાષ્પોત્સર્જન વધારે થાય છે, જ્યારે મોટા રંધ્રો અને ઓછી સંખ્યામાં હોય તો તેમાં બાષ્પોત્સર્જન પ્રમાણમાં ઓછું થાય છે. બાષ્પોત્સર્જનનો દર સીધો રંધ્રના ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. આથી રંધ્રની ઉગાડબંધ થવાની ક્રિયા અને તેની સાથે સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓનો પણ જાણકારી મેળવવી જરૂરી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લા અને બંધ બંને પ્રકારના રંધ્રો દર્શાવેલા છે, જે રક્ષક કોષોની દિવાલના ખેંચાણ અને સંકોચનથી એની ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા થતી હોય છે. તો હવે આપણે એ જોઈશું કે આ રક્ષક કોષોની દિવાલ ક્યારે ખેંચાય છે અને ક્યારે સંકોચાય છે કે જેના કારણે રંધ્રો ખુલ્લા અને બંધ થાય છે. પર્ણરંધ્રની ખુલવાની ક્રિયા મુખ્યત્વે રક્ષક કોષોના જલદાબમાં થતા ફેરફારથી સંચાલિત હોય છે. રક્ષક કોષો જ્યારે અંત આશ્રુતિથી એની આજુબાજુના વાનસ્પતિક કોષોમાંથી જ્યારે પાણી શોષે છે ત્યારે તેની જલદાબ વધે છે. જલદાબ વધવાને કારણે એની આશુનતા વધે છે અને જેના કારણે આપણે આકૃતિમાં ડાબી બાજુ જોઈ શકીએ છીએ એ પ્રમાણે રક્ષક કોષોની દિવાલ જે પહેલાં સંકોચાયેલી હતી એ રક્ષક કોષોનો આશ્રુતિ દાબ વધતા રક્ષક કોષોની બાહ્ય પાતળી દિવાલ બહારની તરફ ખેંચાય છે. આ સાથે સાથે અંદરની સ્થુલિત દિવાલ પણ ખેંચાણ અનુભવે છે અને તે અંતર્ગોળ અવકાશ પ્રાપ્ત કરે છે. રક્ષક કોષોની બંને પરસ્પર દિવાલ વિરુદ્ધ દિશામાં સામસામે ખેંચાતા બંને રક્ષક કોષોની વચ્ચે દ્વિઅંતર્ગોળ રચના ઉત્પન્ન થાય છે, જે રંધ્ર કોષોની વચ્ચે રક્ષક કોષોની વચ્ચે આવેલા રંધ્રને ખુલ્લું કરે છે. રંધ્રની ખુલવાની આ પ્રક્રિયા સીધી સૂર્યપ્રકાશ કે જે બાષ્પોત્સર્જન માટે આવશ્યક પરિબળ છે તેની સાથે સંકળાયેલી છે. આથી રંધ્ર ખુલતાની સાથે જ પ્રકાશ સીધો જ પર્ણમધ્ય પેશીના કોષોમાં પહોંચે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને પર્ણરંધ્રોનો ઓવરઓલ વ્યૂ બતાવ્યો છે કે જેમાં રંધ્રની નીચે શ્વસન કોટર અથવા તો વાત કોટર જેવી રચના જોવા મળે છે કે જ્યાં કોષોની દિવાલ ઉપર રહેલું પાણી બાષ્પમાં રૂપાંતર થઈ એકઠું થાય છે. રંધ્રની નીચે જે કૂપ જેવી અથવા તો કોટર જેવી રચના દેખાય છે એમાં આ બાષ્પ સ્વરૂપે એકઠું થયેલું પાણી હોય છે અને બહારના ભેજના તફાવતના કારણે જ્યારે સૂર્યપ્રકાશ રંધ્ર દ્વારા અંદર દાખલ થાય છે ત્યારે આ બાષ્પ શ્વસન કૂપમાંથી પ્રસરણ પામી બહાર આવે છે અને બાષ્પોત્સર્જન થતું રહે છે. જ્યાં સુધી રંધ્ર ખુલ્લું રહે ત્યાં સુધી બાષ્પોત્સર્જનની ક્રિયા ચાલુ રહે છે, એટલે કે પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળવાની ક્રિયા સતત ચાલુ રહે છે. રાત્રિ દરમિયાન રક્ષક કોષો આશુનતા ગુમાવે છે, આથી રંધ્રો બંધ થાય છે અને રક્ષક કોષો બહિરાશ્રુતિ દ્વારા પાણી નજીકના કોષોમાં પહોંચાડે છે. પરિણામે રક્ષક કોષોનો જલદાબ ઘટે છે, આથી રક્ષક કોષો સંકોચાઈ જાય છે અને પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરી જે ડાબી બાજુએ દર્શાવ્યા છે તે પ્રમાણેના રક્ષક કોષો બંધ અવસ્થામાં એટલે કે રંધ્ર બંધ થઈ જાય છે. રક્ષક કોષો જલદાબ પ્રાપ્ત કરે ત્યારે અધિસ્તરીય કોષોમાં પણ આ ફેરફાર થતા નથી. આમ અધિસ્તરના કોષોનું પાણી રક્ષક કોષોમાં દાખલ થાય છે ત્યારે તેમની જલદાબ ક્રમિકતા ઘટે છે. અહીં રક્ષક કોષોની આશુનતા માટે ઓસ્મોટિક પોટેન્શિયલ જવાબદાર છે. જેમ ઓસ્મોટિક પોટેન્શિયલ વધારે ઋણ તેમ વધારે પ્રમાણમાં પાણી રક્ષક કોષોમાં પ્રવેશે છે અને રંધ્ર ખુલ્લું બને છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિ દરમિયાન રાત્રે જ્યારે રંધ્રો પ્રકાશસંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે રંધ્રો બંધ થઈ જાય છે. આમ સૂર્યપ્રકાશ અને પ્રકાશસંશ્લેષણ બંને ખૂબ જ અગત્યના બાષ્પોત્સર્જનની પ્રક્રિયાના પાસાઓ છે.
બાષ્પોત્સર્જનમાં રંધ્રોની ઉગાડબંધ સમજાવવા માટે કેટલાક વૈજ્ઞાનિકોએ જુદા જુદા થિયરીઝ અથવા તો વાદ આપેલા છે. આ પૈકીના કેટલાક વાદો પૈકી આપણે જે બે મુખ્ય વાદ છે એ વાદની અત્યારે ચર્ચા કરીશું, જેમાંનો સૌથી પહેલો વાદ છે આશ્રુતિવાદ અથવા તો એને સ્ટાર્ચ શર્કરાવાદ કે ઓસ્મોટિક થિયરી તરીકે ઓળખવામાં આવે છે. જીડબલ્યુ સ્કાર્થ નામના વૈજ્ઞાનિકે 1932માં સૌ પ્રથમ રંધ્ર ખુલવાની ક્રિયાનું નિદર્શન કર્યું અને તેમણે દર્શાવ્યું કે રંધ્ર ખુલવાની અને બંધ થવાની આ જે પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આપણે ફિગરમાં સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પ્રકાશની હાજરીથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આંતરકોષીય અવકાશમાંનો CO2 વપરાઈ જાય છે. પરિણામે CO2નું લો કોન્સન્ટ્રેશન થાય છે. CO2 વપરાતા તેની સાંદ્રતા ઘટે છે. પરિણામે રક્ષક કોષોના કોષરસનો pH વધે છે. સાથે સાથે નિર્બળ એસિડ કાર્બોનિક એસિડ પણ ઉત્પન્ન થાય છે. આ કાર્બોનિક એસિડના વિઘટનના કારણે પણ રક્ષક કોષોના કોષરસની pH વધે છે. આ દરમિયાનમાં પણ મધ્યપેશીમાંથી વહન પામેલી અને વહન પામી સંગ્રહાયેલો સ્ટાર્ચ રક્ષક કોષોમાં પહોંચે છે અને એ સ્ટાર્ચનું જળ વિભાજન થાય છે. આ જળ વિભાજન માટે ફોસ્ફોરાઇલેઝ નામનો ઉત્સેચક પણ જરૂરી છે. સ્ટાર્ચના જળ વિભાજનથી શર્કરાનું નિર્માણ થાય છે. આ શર્કરા રક્ષક કોષોમાં સંગ્રહાય છે. પરિણામે રક્ષક કોષોના કોષરસની આશ્રુતિ વધે છે. આથી રક્ષક કોષોમાં આશ્રુતિ દાબ પણ વધે છે, જેના કારણે અધિસ્તરીય કોષોમાંથી પ્રવાહી આશ્રુતિના કારણે વિનિમય પામી રક્ષક કોષોમાં પહોંચે છે. પરિણામે રક્ષક કોષોની જલદાબ વધે છે. જલદાબ વધતા તેની આશુન્તા વધે છે અને આશુન્તા વધવાને કારણે તેની વિશિષ્ટ દિવાલો જે છે એ ખેંચાણ અનુભવે છે. આ દિવાલો ખેંચાણ અનુભવવાના કારણે સ્થુલિત દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. પરિણામે આ ફિગરમાં જોઈ શકો છો જમણી સાઈડે આવેલું જે પણ ખુલ્લું રંધ્ર છે એ પ્રમાણે રંધ્ર ખુલી જાય છે. ફિગરમાં બી આપણે દર્શાવ્યું છે કે લાઇટ, લો CO2, હાઈ pH અને પોટેશિયમ આયન જેવા આયનો રંધ્રને ખુલવામાં ખૂબ જ મદદરૂપ છે. રંધ્ર ખુલતા જ સૂર્યપ્રકાશ રંધ્ર મારફતે વાતકોટરની તરફની દિવાલો પર પડતા કોષજલનું કોષ દિવાલ પરથી બાષ્પીભવન થઈ બાષ્પ વાતકોટરમાં એકઠી થાય છે. આપણે જોઈ શકીશું કે નેક્સ્ટ સ્લાઇડમાં વિવિધ પ્રકારના જે પર્ણરંધ્રો છે એ પર્ણરંધ્રોની નીચે આવેલા બાષ્પ